લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. નેશનલ ગેમની સ્પર્ધામાં ઉતરેલા ખેલાડીઓ સુચારુ વ્યવસ્થાપન અને ઉત્તમ સાધનોથી થયા ખુશખુશાલ. સૃષ્ટિ અને મલ્લિકા આમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમી ચૂકેલી જિમ્નાસ્ટિક છે, પરંતુ નેશનલ ગેમમાં તેઓ પહેલીવાર હરીફાઈ કરવા ગુજરાતમાં આવ્યા છે, જેઓને આ અનુભવ ખૂબ જ ખુશખુશાલ અને આનંદદાયક રહ્યો છે. વડોદરાના સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવેલી વ્યવસ્થા તેમજ રમતના ઉમદા સાધનોથી આ બંને જિમ્નાસ્ટિયન ખૂબ જ ખુશખુશાલ છે અને આયોજનની તેઓએ પ્રશંસા કરી છે. આ બંને જિમ્નાસ્ટિક એક તમામ ચાર વિધાઓ એટલે કે પ્રકારની હરીફાઈમાં તેઓ ઉતરવા માટે કટિબદ્ધ બન્યા છે. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ હાલમાં દેશના વિવિધ રાજ્યો અને સંઘ પ્રદેશથી આવેલા અને કસાયેલા ખેલાડીઓની હિલચાલથી ધમધમી રહ્યું છે. ગુજરાતની ટીમ પણ આમાં રોમાંચ અનુભવી રહી છે. જિમ્નાસ્ટના હેરત અંગેજ કરતબો જોઈને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસની ઉલ્લાસથી ઉત્સાહિત થયા છે. ખેલાડીઓને તેઓ પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ નિયામક એકતા બિશ્નોઈ તેમજ એનજી નેશનલ ગેમ્સ આયોજન સમિતિ અને જિલ્લા રમત વિકાસ અધિકારી ઉપસ્થિતિમાં આ સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી છે. પુરુષ ખેલાડીઓના કરતબોથી રાષ્ટ્રીય સ્પર્ધા શરૂ થઈ છે. બપોર પછી મહિલા ખેલાડીઓ પણ મેદાને ઉતર્યા છે. પુરુષ સ્પર્ધામાં ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, પેરેલલ બાર, હોરિઝોન્ટલ બાર, રોમિંગ રિંગ અને પોમલ હોર્સ અને મહિલાઓમાં ફ્લોર એક્સરસાઇઝ, ટેબલ વોલ્ટ, બેલ્જિયમ બીમ અને અનઇવન બ્રાન્સ જેવી સ્પર્ધાઓ ખેલાડીઓ કરી રહ્યા છે. માય નેમ ઇઝ સૃષ્ટિમન ચંદા એન્ડ આઈ એમ ફ્રોમ ડેલી સ્ટેટ એન્ડ આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન વુમેન આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ઓલ ફોર ઇવેન્ટ્સ, દેટ ઇઝ ટેબલ વોલ્ટ, અનઇવન બાર્સ, બેલેન્સિંગ બીમ એન્ડ ફ્લોર એક્સરસાઇઝ. એક્સાઇટમેન્ટ તો બહુત જ્યાદા હૈ ક્યુંકિ મેને કભી એસા એક્સપિરિયન્સ લિયા નહીં હૈ લાઈફ મેં એન્ડ કબ મતલબ આઈ વોઝ લાસ્ટ ટુ યર્સ સે મેરા કોઈ અચીવમેન્ટ નહીં હૈ. તો અભી મુજે એક્સાઇટમેન્ટ હૈ કે મુજે અચ્છા પરફોર્મન્સ દેના હૈ. જીતના મેને કિયા હૈ વો સબ મુજે 101% દેના હૈ. અરેન્જમેન્ટ બહુત અચ્છે સર, મતલબ હર ચીજ કા આના જાના ઓર જિમ મે સેટલમેન્ટ બહુત બઢિયા હૈ. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, આઈ વિલ ગિવ માય 100%, બાકી જૈસા હોગા. સૃષ્ટિએ 5 વર્ષની કુમળી વયે આ રમતની શરૂઆત કરી હતી. સૃષ્ટિ જણાવે છે કે હું ખૂબ જ રમતિયાળ સંતાન હોવાથી મારા માતા પિતાએ મને આ રમત સાથે જોડી. આ અગાઉ સૃષ્ટિ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમમાં પણ મેડલ જીતી ચૂકી છે. મોટી બહેન રીતિકા જિમ્નાસ્ટિક હતી એટલે તેને તેની પ્રેરણાથી મલ્લિકા આ રમતમાં આગળ વધી. આમ તે પણ ખેલો ઇન્ડિયા અને સ્કૂલ ગેમમાં ચંદ્રકો પ્રાપ્ત કરી ચૂકી છે. નેશનલ ગેમમાં મેડલ વિનર બનવાનું તેઓએ જનુન સવાર થયું છે. લગભગ તમામ રાજ્યોના ખેલાડીઓ અહીંની શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને ઉત્તમ સાધનોથી ખૂબ જ ખુશખુશાલ છે અને રોમાંચ અનુભવી રહ્યા છે. જય હિન્દ, આઈ એમ મલ્લિકા કુલશ્રેષ્ઠ એન્ડ મેં ડેલી ટીમ સે હું એન્ડ આઈ વિલ બી ડુઇંગ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ ફોર ઇવેન્ટ્સ. જો વુમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ મેં ફોર ઇવેન્ટ્સ હોતે હૈ, આઈ વિલ બી ટેકિંગ પાર્ટ ઓન ઓલ ધ ફોર એપરેટસ. કાફી જ્યાદા એક્સાઇટમેન્ટ હૈ ક્યુંકિ મેરા ફર્સ્ટ નેશનલ ગેમ્સ હૈ એન્ડ નેશનલ ગેમ્સ ઇન્ડિયા કા બહુત બડા ગેમ હોતા હૈ. તો યસ, આઈ એમ વેરી એક્સાઇટેડ. મેડલ્સ કી ઉમીદ તો હૈ કાફી, બટ મેરા ફર્સ્ટ એમ ઇઝ ટુ ગિવ માય બેસ્ટ. Arrangement is very good. I love stay, accommodation and the food facilities and also the equipments here are very good. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજર રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.